તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યા છે. નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધી અભ્યાસ કર્યા વગરના નિવેદનો આપે છે. રાહુલ ગાંધીનું આ અર્ધ સત્ય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 8 mm બ્રોન્ઝ પ્લેટ ચાઇનાની છે, બાકી તમામ વસ્તુઓ ભારતમાં જ બની છે. પ્રતિમાનું મોટાભાગનું મટીરિયલ ગુજરાત અને ભારતમાં બન્યું છે. આ ઉપરાંત ગાંધી પરિવાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સરદાર પટેલ નહેરુ પરિવારને ગમતા ન હતા, તેમની પ્રશંસા કરવાને બદલે કોંગ્રેસ ભૂલો કાઢી રહી છે. તેમણે કહ્યું કે રાહુલના નિવેદનથી ગુજરાતીઓ જ નહીં સમગ્ર ભારતના લોકોની લાગણી પણ દુભાઈ છે. આમ પણ રાહુલ ગાંધી મેડ ઇન ઇટાલી પરિવાર કહી શકાય, તેમનામાં પણ ઇટાલીનું લોહી વહી રહ્યું છે. આ ચીનમાં બનેલી પ્રતિમા છે અને મેડ ઇન ચાઇના છે એવું નિવેદન રાહુલ ગાંધીએ જે આપ્યું છે એ અભ્યાસ વગરનું અને બિલકુલ જાણકારી વિનાનું ફક્ત આક્ષેપ કરવા માટે કરાયેલું નિવેદન છે. રાહુલ ગાંધીને હું ચોક્કસ કહીશ કે સરદાર પટેલનું સન્માન ગૌરવ એ હંમેશા આખા દેશમાં જે રીતે આઝાદી વખતે અને આઝાદી પછી સમગ્ર દેશની જનતાએ કર્યું છે એનું સન્માન એ કોંગ્રેસના નેતાઓને નહેરુ પરિવારને સેજ પણ ગમતું નહોતું અને નહેરુ ગાંધી પરિવારે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની અનેક મહાન નેતાઓની જેમ સરદાર વલ્લભભાઈનો ઇતિહાસ પણ ઝાંખો કરી દેવો, ભૂલાવી દેવો એવું દાયકાઓ સુધી જે કામ કર્યું અને ફક્ત એક જ પરિવારના કારણે દેશને આઝાદી મળી છે એવું વાતાવરણ ઊભું કરવું એવો નિમ્ન કક્ષાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા દાયકાઓ સુધી કરવામાં આવ્યો. આમ જોવા જઈએ તો કોંગ્રેસ સરકારો વખતે જે પણ થયું હોય અથવા રાહુલ ગાંધી હું એમને સેજ પણ બીજી રીતે નથી કહેતો પણ એમનો પરિવાર પણ એ મેડ ઇન ઇટાલી કહીએ તો ના કહેવી કહી શકાય, એ મેડ ઇન ઇટાલી જ છે પણ અમે એવું નથી કહેતા, એમનામાં ઇટાલીનું લોહી વહી રહ્યું છે તો એ પણ પરદેશી જ છે. જો આવડી મોટી વિરાટ પ્રતિમામાં 5% મટીરિયલ જો બહારનું વપરાયું હોય તો આખી પ્રતિમાનું એ જો અવમૂલ્યન કરતા હોય તો એ એમના તો લોહીમાં પણ ઇટાલિયન લોહી વહી રહ્યું છે એ અમને જોવું જોઈએ. છતાં કોંગ્રેસના અધ્યક્ષ છે, એમાં એ કોંગ્રેસે નક્કી કરવાનું છે કે 100% શુદ્ધ ભારતીય લોહીવાળાને કોંગ્રેસના પ્રમુખ બનાવવાળાને ઇટાલિયન લોહીવાળાને પણ કોંગ્રેસના પ્રમુખ બનાવે એ અમારો વિષય નથી પણ અમે એની ટીકા પણ નથી કરતા.